સગડેની રખવા, એમની ઈચ્છા પરખવા. ઓ ઈશ્વરની સગડેની રખવા, એમની ઈચ્છા પરખવા. સઘળું તેમને ચરણે ધરવા, સમૃદ્ધ જીવન જીવવા, સમૃદ્ધ જીવન જીવવા. હે સંતિ જ્ઞાસ, શ્રદ્ધા ભક્તિનું લોયોલાના સંત ઇગ્નાસની નવસંધ્યા ભક્તિ. ત્રીજો દિવસ. પ્રવેશ પ્રાર્થના. હે લોયોલાના સંત ઇગ્નાસ, તમારું જીવન ને તમારા કાર્યો મારફતે ધર્મસભામાં તમે સિંચેલી નવી તાજગી ને તમે ધરેલી ભેટનું અમે ભાવભીનું સ્મરણ કરીએ છીએ. તમારા જીવન મારફતે ને તમારા હૃદય પલટાના પરિણામ મારફતે તમે ધર્મસભાને આધ્યાત્મિક સાધના અનેકાનેક આધ્યાત્મિક રીતો ને ઈસુસંગની ભેટ ધરી છે. તમે ચીંધેલા માર્ગ પર અમે નિરંતર ચાલતા રહીએ. ઈશ્વરની હાજરી અને તેઓએ દોરેલ માર્ગ અમે પારખીએ અને એ માર્ગ પર સદા ચાલતા રહીએ. ઈશ્વર ઈચ્છાને પારખી તેને અનુસાર અમારું જીવન ઘડીએ એ માટે અમારે માટે નિરંતર વિનંતી કરતા રહો. આમીન. એક યાત્રીનો જીવન પંથમાંથી વાંચન. અધ્યાત્મ સાધનાનો હેતુ. માણસ પોતાની જાત ઉપર જીત મેળવે ને કોઈ પણ આસક્તિથી દોરવાયા વગર પોતાના જીવનનું આયોજન કરે એ આ સાધનાનો હેતુ છે. મનન ચિંતન. સંત ઇગ્નાસને મન જીવનનો ધ્યેય જીવીએ ત્યાં સુધી ઈશ્વરને અનુરૂપ જીવન જીવવાનો ને ઈશ્વરની સેવા કરવાનો અને એ રીતે જીવનને અંતે ઈશ્વરને પૂર્ણપણે પામવાનો, એ માટે અધ્યાત્મ સાધનાનું એક અંગ છે અંતર નિયંત્રણ. મંજિલ સુધી પહોંચવા, હોડીના સડને પણ વાયરાને અનુકૂળ બનાવવા નિયંત્રણ કરવામાં આવે છે. જીવનના ધ્યેયને પામવા જીવન દરમિયાન અંદર નિયંત્રણ જરૂરી છે. આપણને જીવનમાં જે કંઈ અનુભવ થાય છે તેને તે હેતુથી વાળવા, મટાડવા, ધ્યેય તરફ આગે કૂચ કરવા, અનુરૂપ બનાવવા અંતર નિયંત્રણની જરૂર છે. સંત ઇગ્નાસના જીવનની પ્રેરણાથી ને તેમની વિનંતીઓને પ્રતાપે અંતર નિયંત્રણ કરી જીવનને સાર્થક બનાવીએ. અરજમાળા. પ્રિય બહેનો અને ભાઈઓ, લોયોલાના સંત ઇગ્નાસ ધર્મસભામાં નવી તાજગી સિંચનાર, ઈસુસંઘની સ્થાપના કરનાર, આપણને આધ્યાત્મિક સાધના આપનાર, ધર્મસભા સાથે પ્રેમ અને આદર સાથે જોડાઈ રહેવા સૂચના કરનાર, ઈશ્વરને બધે નિરખવા ને તેમની આજ્ઞા માથે ચડાવવા અનુરોધ કરનાર, સર્વ વાતે તેમની સેવા કરવા શીખવાડનાર, ઈશ્વરના અધિક મહિમા અર્થે કાર્યરત રહેવા અનેકવિધ રીતો બતાવનાર, જીવન સમર્પણની આધ્યાત્મિક રીતોથી અનુભવ કરાવનાર એવા મહાન સંતનું ભાવભીનું સ્મરણ કરીએ છીએ. સાથોસાથ
તેમની મધ્યસ્થી મારફતે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે તેમનામાં હતી એવી ધગશ, ઉત્સાહ, ઉમંગ ને કાર્ય કરવાની તમન્ના આપણામાં ઉતરી આવે ને એમની વિનંતીઓ મારફતે એમનામાં હતી એવી આધ્યાત્મિક ભાવના આપણામાં પ્રગટે એ માટે પ્રાર્થના કરીએ. હે સંત ઇગ્નાસ, અમારે માટે કરો વિનંતી. આપણે સ્થાનિક ધર્મસભા માટે પ્રાર્થના કરીએ. દરેક વિભાગમાં વહેંચાયેલી વિશ્વવ્યાપી ધર્મસભા ઈસુના આદેશને ધ્યાનમાં લઈ પ્રેમ અને સેવાનું જીવન જીવે, એકબીજાને અપનાવી લઈ સ્નેહના તાંતણે સૌની સાથે બંધાયેલ રહે અને ધર્મસભાના કાર્યને આગળ ધપાવે એ માટે પ્રાર્થના કરીએ. હે સંત ઇગ્નાસ, અમારે માટે કરો વિનંતી. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમને બચાવ. આમેન. સમાપન પ્રાર્થના. હે લોયોલાના સંત ઇગ્નાસ, તમારા જીવન અને કાર્ય મારફતે તમે ધર્મસભામાં નવી તાજગી સિંચી. તમારા હૃદય પલતા મારફતે જીવનમાં નવો માર્ગ મળ્યો. તમે ધર્મસભાને એક નવા મંડળની ભેટ આપી. તમે ઈસુ સંઘની સ્થાપના કરી અને તેને મારફતે દુનિયાભરમાં આધ્યાત્મિક તાજગી અને સર્વત્ર સેવાની સુવાસ ફેલાવી. આજે દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલો ઈસુ સંઘ અનેકવિધ હાડમારીઓ અને મુશ્કેલીઓ વચ્ચે પણ વિવિધ સેવામાં કાર્યરત છે. તમારી આધ્યાત્મિક સાધના મારફતે અનેકાનેકનું જીવન તમે પલટી નાખ્યું. અમારી અરજ કાને ધરો. આજની દુનિયામાં તમે ચિંધેલો માર્ગ અત્યંત આવશ્યક માર્ગ અમને બતાવે છે. તેને અનુસરીને અમારું જીવન પલટી નાખીએ. સર્વ વાતે ઈશ્વરને પારખવા, એમના પ્રત્યે અમારી લગ્ની લગાડવા, તેમની સેવા કરવા, જીવનનો મર્મ ને અર્થ સમજીએ, પ્રેમનો માર્ગ અપનાવીને અન્યની સેવામાં રત રહીએ એ માટે તમે નિરંતર અમારે માટે વિનંતી કરો. આમીન. હે સંત લોયોલાના ઇગ્નાસ, હે સંત લોયોલાના ઇગ્નાસ, હે સંત લોયોલાના ઇગ્નાસ, અમરંતરમાં હો અજવાળા, અમરંતરમાં હો અજવાળા, તે વિનંતી કરજો પ્રભુ સદા મારી રહીને સંગે. વીરતા દાખવી લડ્યા લડાઈ, અંતર પલતાની મળી ભેટ, વીરતા દાખવી લડ્યા લડાઈ, અંતર પલતાની મળી ભેટ, સાહસ પ્રભુને કાજે કરીને દીધું ધર્મ સભાને દાન. સંઘની કરી સ્થાપના, જગને દીધી આધ્યાત્મ સાધના, સંઘની કરી સ્થાપના,
લક્ષ્યને ધ્યાનમાં રાખી સાધવા દીધા મોને નવલાદા. હે સંત લોયોલાના ઇગ્નાસ, અમરંતરમાં હો અજવાળા, જો પ્રભુને સદા મારી રહીને સંગે.